યોહાનનો ત્રીજો પત્ર એનો પહેલો અધ્યાય યોહાનનો ત્રીજો પત્ર અધ્યાય પહેલો જેના પર હું સત્યમાં પ્રેમ રાખું છું તે વાલા ગાયસ જોગ લખિતન વડીલ વાલા હું પ્રાર્થના કરું છું કે જેમ તારો આત્મા કુશળ છે તેમ તું સર્વ વાતે કુશળ તથા તંદુરસ્ત રહે કેમ કે ભાઈઓ આવ્યા ત્યારે તેઓએ તું સત્યમાં ચાલે છે તેવી તારા સત્ય વિશે સાક્ષી આપી તેથી મને ઘણો આનંદ થયો જ્યારે મારા સાંભળવામાં આવે છે કે મારા બાળકો સત્યમાં ચાલે છે ત્યારે એ કરતા બીજાથી મને મોટો આનંદ થતો નથી વાલા ભાઈઓને માટે હા પારકા ભાઈઓને માટે પણ તું જે કંઈ કામ કરે છે તે તું વિશ્વાસ કરનારને યોગ્ય કામ કરે છે તે ભાઈઓએ તારા પ્રેમ વિશે મંડળીની આગળ સાક્ષી પૂરી છે દેવ પ્રસન્ન થાય એવી રીતે તું તેઓને આગળ વડાવશે તો તું સારું કરશે કેમ કે તેઓ તેના નામની ખાતર બહાર નીકળ્યા છે ને વિદેશીઓ પાસેથી કંઈ લેતા નથી આપણે સત્ય ફેલાવવામાં તેઓના સહાયકારીઓ થઈએ માટે આપણે એવા માણસોનો સ્વીકાર કરવો જોઈએ મેં મંડળીને કંઈ લખ્યું પણ દિયોત્રફેસ જે તેઓમાં મુખ્ય થવા ચાહે છે તે અમારો અંગીકાર કરતો નથી એ માટે જો હું આવીશ તો તે જે કામો કરે છે તે કામોને હું યાદ કરાવીશ તે અમારી વિરુદ્ધ ભૂંડું બોલીને બકબક કરે છે અને એટલેથી સંતુષ્ટ ન થઈને તે પોતે ભાઈઓનો અંગીકાર કરતો નથી તેમજ જેઓ એમ કરવાની ઈચ્છા રાખે છે તેઓને તે અટકાવે છે અને મંડળીમાંથી તેઓને બહિષ્કૃત કરે છે વાલા ભૂંડાનું નહીં પણ સારાનું અનુકરણ કર જે સારું કરે છે તે દેવનો છે જે ભૂંડું કરે છે તેણે દેવને જોયો નથી ડેમેત્રિયસ વિશે સર્વ તેમજ સત્ય પોતે સાક્ષી પૂરે છે અને અમે પણ સાક્ષી પૂરીએ છીએ અને અમારી સાક્ષી ખરી છે તે તું જાણે છે મારે તારા પર લખવાનું તો ઘણું હતું પણ સાહી તથા કલમથી હું તારા પર લખવા માંગતો નથી પણ હું તને જલ્દી જોવાની આશા રાખું છું ત્યારે આપણે મોડામોડ વાત કરીશું તને શાંતિ થાવ મિત્રો તને ક્ષેમકુશળ કહે છે દરેકનું નામ લઈને મિત્રોને ક્ષેમકુશળ કહેજે.